અને આ દેશ છે શક્તિ નો ઉપાસક, એનું મોટું પ્રમાણ હોય તો બે. એક તો આ દેશનું નામ પુરુષનું હોવા છતાં માં કહેવાય, નામ ભારત. શકુંતલાના દીકરા ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. નામ પુરુષનું હોવા છતાં માં કહેવાય, ભારત માત કી જય. અને બીજું, આ દેશના એક ગ્રંથ એવો છે જેને માં કહેવાય છે, અને એ ગ્રંથ સજીવ છે. તમને એમ થાય ગ્રંથ સજીવ હોય? સજીવ હોય, હા. એનો કોઈ પ્રમાણ? દાખલો કે કોર્ટની માલિકોર ગીતાના સોગંદ ખવાય છે. સોગંદ ખવાય છે એનો અર્થ એ થયો કે એ જીવતી છે. મરેલાના હમ ખાય કોઈ માને થોડું? મારી હાથમી પેટીએ બાપા મરી ગયા એના હમ ખાઉં તો એ કોઈ માને થોડું? હમ તો જીવતાના ખવાય. તો ગીતાના હમ ખવાય છે એનો અર્થ એ થયો કે ગીતા જીવતી છે, એ ગ્રંથ છે, સજીવ છે, અને એ માં છે. શક્તિથી જ બધું છે. અને મારી હાદી ભાષામાં કહું તો બ્રહ્મા બદલી જાય, બદલે ને, ચોકડી બદલે એટલે શું કહીએ? બ્રહ્મા બદલી ગયા, બ્રહ્મા બદલી જાય. વિષ્ણુ પોટી જાય, શાંતાકારમ બધું કૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સત્તમ મેઘવર્ણમ, એ હોઈ જાય. એમાં દેવ પોટી અગિયારે જ આવે ને, દેવ ઉઠી અગિયારે આવે ને, બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ પોટી જાય, શંકર સમાધિમાં બેસી જાય. હા, એ અખંડ લગાવી જાય સમાધિ. કેટલા વર્ષે છૂટે એ કઈ નક્કી નહીં. કે તેથી આ જગતનું સંચાલન કોણ કરે? કે તેથી શક્તિ કરે. ન જાગે, ન સોવે, ન હલે, ન લોલે, ગુપતિ ન થતી કરંતી કે લોલે, ભૂદાલમ ઉદાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. એ જાગતી નથી, હુતી નથી, બેહતી નથી, ઉઠતી નથી, હલતી નથી, છતાં બધું કરે. એ તાકાત. એ શક્તિ ન હોય તો મચ્છર ઉડી ન હોગે, એ શક્તિ ન હોય તો હાથી આલી ન હોગે, કીડીથી માંડી અને કુંજર હુંધીને આવને જીવાડનારી હોય તો એ શક્તિ છે. આ તાકાત, આ ઉર્જા. એટલે મને દાદબાપુની એક કડી યાદ આવે. દાદબાપુ કે અમારે બાપુ છે ને ભાઈ, બહુ અતિશય દાદબાપુના ચાહક. જે જે હામા મારે બેઠા નજરે મને એમાં એમ કડિયું યાદ આવતું છે મને. દાદબાપુની કડી શક્તિને લગતી. હમણાં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકારે આપ્યો, ભલે થોડો મોડો પણ આપ્યો. એટલો એનો મોડો આપ્યો એટલો અફસોસ રહી ગયો, બાકી આપ્યો. એક કવિશ્રી દાદની કવિતા અને એની એક જ પોઈન્ટ હું આપને કહું છું. લખમણ ઘણીક તો ફાર્યો મારા ગોળાની વાગુત કરવી માર રાખ ધલડા મહત્વનો શબ્દ થોભાવો રથડો ઠાલો. હું કરવા જાનકી ઉતરી ગયા હતા, અને જે રથમાંથી શક્તિ ઉતરી જાય ને પછી ઠાલો જ થઈ જાય, પછી લાકડા હોપી આવવાનો રીએ. શક્તિ ઉતરી ગઈ છે, શક્તિ વહી ગઈ, શક્તિ જાય પછી કઈ નહીં છે. ત્યાં સુધી કોઈના મજાતા રહી નહીં, કોઈના જો ઘણી વખત એમ કહેતા હોય ચારણો મેર બેઠા હોય મેરના વખાણ કર્યા, આયરો બેઠો તો આયરના વખાણ કરે, રાજપૂત બેઠા હોય રાજપૂતના વખાણ કરે, ને કાઠી બેઠા કાઠીના વખાણ કરે. એ તો એ માને છે કે અમારા વખાણ કરે, બાકી અમે કોઈથી કોઈના વખાણ કર્યા જ નથી. અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ અને બિરદાવ્યા છે, પછી ગમે એ હોય કે જ્ઞાતિ ગમે એ હોય. કોઈનામાં જાતા રહી નહીં, કોઈમાં સુરવીરતા નહીં, કોઈનામાં ભક્તિ નહીં, કોઈનામાં એક
દેશ રક્ષણની જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ ને અમે એ શક્તિને બિરદાવી છે ને એ શક્તિને બિરદાવ્યા વિના અમે રહી ગયા નથી. કારણ કે દુનિયા આખી બાપના નામે ઓળખાણી, અમારી એક જ જ્ઞાતિ એવી છે જે માના નામે ઓળખાણી. દૂધ પાયા આવા ખોડ લે ખેલવા બાળ ને માવડી હવે યાદ કર સોળ માં જોગ માયા નર નરાધીશ જગદીશ રીધા હતા યન યમત ના જે ઝરણા સુકાયા રાસરમતી હતી યમતણી જીભ પર અને જણન નુપુર જણકાર થાતા હે ભગવતી તમારી જીભ પર રમતી હોય તેથી નર નરાધીશ જગદીશ રીધા હતા. માણા રીધા, રાજાઓ રીધા અને રાજાઓનો રાજા હતો એ રીધી. તો જગત આખો બાપના નામે ઓળખાણું, અમે માના નામે ઓળખાણા, એ શક્તિના અમે વખાણ કર્યા છે. ભાઈ દધીચેના હેટકામાંથી વજર બનાવી આ બધાને ખ્યાલ છે, હું કથા ન લઉં. કદાચ યુવાન મિત્રોને થાય દધીજીના હાડકામાંથી શું કરવા કરે છે, તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતાં હાડકું 5 ગણું મજબૂત છે. આ સાયન્સે સાબિત કરી દીધું છે, લોખંડ કરતાં હાડકું છે એ 5 ગણું મજબૂત છે. તો આવા તપસ્વીના હાડકામાંથી વજર બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો, વત્રાસુરે ગદા મારી ઇન્દ્રના હાથમાંથી વજર પડી ગયું એટલે વત્રાસુરી કહ્યું ગાય ઉપાડ, મને ખબર છે કે આનાથી મારું મોત છે, મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે, મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો નાખે એક ઘા મારું મારી નાખું, તને મારી નાખું જેટલી વાર લાગે પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય, એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય, મોત તો મારી પાસે છે આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દિવસે ઉપાડ વજર ઉપાડ નમાલો થામા. અને ઇન્દ્રએ વજર ઉપાડ્યું, ત્યાંથી ભાગવત વાંચજો ને ચારણો આવી અને વત્રાસુરના પવાડા ગયા છે. ચારણો આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારે માટે કોઈ દેવ નથી કોઈ દાનવ નથી, જે તાકાત વાળો છે અમારે માટે શક્તિનું સ્વરૂપ છે, અમે એની તાકાતના વખાણ કરીએ છીએ, એની ઉર્જાના વખાણ કરીએ છીએ, અમે એની તાકાત વખાણી છે. એટલે મારો કહેવાનો ભાવ અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી, નમાલાવના તો વખાણે શું કરવા, જોગડા તમારથી લઈને જટા હલકારા સુધીને અમે દુઆ ગાયા છે, અમે જોગડા તમાર નહીં દુવા ગયા, તમે વણકર અમે વણાર, આપણે નહીતે નેડો નહીં તારા ગુણ ને રહું ગજમાર તારી રાત ન પૂછું જોગડા, અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુવા કીધા, મકોડો મૂર્ખ ગણો એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય જો કરોડો ન મૂકે કાગડા, એ તો મકોડો મૂર્ખ ગણો એને ખાવું લગરી કે ખાય. મોડો દાદ હિરણના વખાણ કરતો, હિરણ શું કોથરો છોડી દેવા ગયો, હિરણ હલકાળી જોબન વાળી નથી રૂપાળી નખ લેવા હાટું બોલ્યા જ નથી, અમે તમારી માને વખાણી છે, અમારી શક્તિને વખાણી છે અને એવી શક્તિના સપૂતનો આજે જન્મદિવસ છે, એવી એક શક્તિ અને શક્તિથી જ તૈયાર થયો. બાપનો તો ઓથ નહોતો મળ્યો બહુ, બાપનો ઓથ નહોતો મળ્યો, ઓછા મિત્રો જાણતા હશે જે કંઈ અટાણે તો મિત્રોના માટે શું થઈ ગયું છે, ગૂગલ એટલે ઇતિહાસ. અરે ભાઈ ગૂગલ એટલે ઇતિહાસ નથી, એમાં આપણે મૂક્યું, ગૂગલ એટલે નો ઇતિહાસ આપણે મૂક્યું છે, વોટ્સઅપ એટલે ઇતિહાસ,
વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર. હવાર થાય તો હે તાદા તાદા ઋષિઓ બેસી ગયા હોય વશિષ્ઠ અને વિશ્વામિત્રને ઉપદેશ દેવા માટે થઈને મારા દેવા. અને હરામ કોઈ વાંચતું નથી, બેલાડી મફા મફ જેવું આવ્યો એવો ફોરવર્ડ પર બરોબર કેવું પડે, ખાસ વાંચજો, નહીં વાંચતા હોય તહીં. નથી વાંચતા તો એ લખવું પડે, ખાસ જોઈજો ને ખાસ વાંચજો ને. ઠીક છે, આપણે તકાતના અમે ઉપાસક છીએ અને યુટ્યુબ ઉપર ને તમે વાતો સાંભળી હોય, પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ, એનો અર્થ એવો નથી કે હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે. ઇતિહાસમાં ઘણા મતભેદો હોઈ શકે, અમારી લોકવાર્તાઓ છે, લોકકથાઓ છે, ઇતિહાસની અરે ઘણી વખત સુસંગત ન પણ હોય, પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું. મારી નાખીને તોડી નાખીને આમ બધું બહુ મને આવડતું નથી. પોણો હિન્દુસ્તાન ભાઈ હમણાં વાત કરી ને મોગલોના ખંભા ઉપર પોણો હિન્દુસ્તાન, દક્ષિણ ભારત નિજામોના ખંભામાંથી હિંચકા લેતો. બાપુ ભગત બાપુ આપણી કઠણાઈ કયો તો કઠણાઈ, નબળાઈ કયો તો નબળાઈ. એક બાજુ નિજામ, એક બાજુ મોગલ સલ્તનત, અને બેયના મુખ્ય જે અધિકારીઓ હતા તો મુખ્ય જે સેનાપતિઓ હતા એ બે હિન્દુઓ હતા. ઓલાને તો કાંઈ ગુમાવવાનું નહોતું, આ મરે તો એ ઓલાને, આ મરે તો એને લાભ ને. આ મૃતા ખાલી હિન્દુ હતા એટલું જ નહીં પણ હાહરો જમાઈ હતા. હાહરો જમાઈ મુગલ સલ્તનત નું જે રક્ષણ કરતો હતો જાદવરાયજી, એના દીકરી જીજાબાઈ, એ શાહજીના ઘરમાં અને માહોલીના કિલ્લામાં હતાણા, અને અહીંથી દિલ્હીથી હુકમ થયો માહોલીનો કિલ્લો ભાંગવામાં આવે, અને સલ્તનત ચડી માહોલીનો કિલ્લો ભાંગ્યો, અને જીજાબાઈ અને શાહજી ઘોડા લઈ અને ભાગ્યા. ઠીક છે, અમે વાતો કરતા કરતા કહી દઈએ કે લાખ ની ફોજ હતી, દોઢ લાખ ની ફોજ હતી, લાખના ઘોડા ભોગ્યા ક્યાં પોરબંદર વટી જાય એટલું હોય બધું. લાખ ઘોડા હોય તેનું જોગાણ કેટલું હોય, લાખ માણા હોય તેના રસોઈયા કેટલા હોય, એના તંબુ કેટલા હોય, એના રહોડા કેટલા હોય, એના ભેરા વર્ણનો આવે ખાલી. પણ જીજાબાઈ ની પાછળ કોઈ નહોતું પડ્યું, આપણી કઠણાઈ ગયો તો કઠણાઈ એનો બાપ પીડ્યો. શાહજી અને જીજાભાઈ ભાઈગા ધુમાપડ બગડતા ધુમાડ બગડતા ધુમાડ બગડતા ઘોડલા જાય વાહે હથટ ઘોડા. જીજાભાઈ વિચાર કર્યો કે મારો બાપ આવે છે પણ શું થાય. એમાં રસ્તામાં જીજાભાઈ શાહજીને વાત કરી કે પંથ મારાથી લાંબો નહીં કપાય, ઉદરમાં બાળક છે. પોતાના મિત્રનું રાજ્ય આવતું હતું ત્યાં જીજાભાઈને મૂકી, અને કારાભાઈ ત્યાંથી શાહજી છે એ અદ્રશ્ય થઈ ગયા. પછી તો શાહજીએ બીજું ઘરે કરી લીધું હતું, અને આયા ગોતતા ગોતતા જાદવરાયજી આવ્યા, બાપ દીકરી મળ્યા. બાપ દીકરીએ ઘણી વાતો કરી, અને તેથી જીજાબાઈ કીધું તો બાપ એક વેણ માંડ શાહજીની પાછળ જાતો નહીં, અને જો જાય તો જીજા જીવશે ત્યાં સુધી તારું કદી પગથિયું નહીં ચડે. બાપનું હૃદય, મારી દીકરીના ઉદરમાં બાળક છે, ખાવાની છે થાય પણ દીકરીની વ્યવસ્થા કરી દઉં. શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશરો દેવામાં આવ્યો. તમામ પ્રકારની વ્યવસ્થા, રહેવાની દાત દાસીઓ સહિત બધી. ક્યારેક જાવ તો પુણાથી હવાહો કિલોમીટર છે, કોઈને જવું હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં, જાજો. હવાહોથી કદાચ વધારે નહીં હોય. એ કિલ્લાની માલિકો રહેવાની વ્યવસ્થા બાપે કરી દીધી, તમામ વ્યવસ્થા બાપે કરી. એટલું જ નહીં પણ ખબર હતી કે મારી દીકરીના ઓદરની માલિકો બાળક છે તો એ બાળક સંસ્કાર લઈને પેદા થવું જોઈએ. એટલે કોણદેવ નામનો એક બ્રાહ્મણ આવતો, સવારે આવી અને ભાગવત સંભળાવે, અને બપોર પછી આવી અને કાયમીન માટે રામાયણ સંભળાવે.
દીદા સાંભળે, સવારે ભાગવત સંભળાવે, બપોરે આરામ કરે, રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે, અને પછી જીજાબાઈ જે દીકરાને જન્મ દીધો શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો એટલે એનું નામ શિવો પાડ્યું. સવારે ભાગવત સાંભળ્યું, બપોર પછી રામાયણ સાંભળી, અને તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે ઉદરમાં જે બાળક હોય જે સાંભળે એ સંસ્કાર એનામાં પડે. આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર મેઘાણી કરે છે. તારા મોઢડા માથે
કુરુક્ષેત્રના મેદાનમાં નવમા દિવસની રાતે રાજા ધર્મે ભીષ્મ પાસે જઈને કીધું, દાદા યુદ્ધ પૂરું ન થાય, યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે પાંડવોને તમે મારો નહીં અને તમે કોઈથી મરો નહીં. તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે કોઈથી મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું ન થાય. દાદા કોઈ રસ્તો? કે એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યમાં જે શિખંડી છે, પ્રભુદાન મામા, આ દેશની પાસે જે ટેકનોલોજી હતી, આ દેશની પાસે જે સાયન્સ હતું, એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું. શું કરવા? એ કહી શકે કે આ અંધશ્રદ્ધાનો દેશ છે, આ મદારીઓનો દેશ છે, આ જાદુગરનો દેશ છે, આ અવિશ્વાસનો દેશ છે, એમ કહી શકે છાતી ઠોકીને. હા, કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે, હવે તો મેં ગણતા હતા, તમે આવીને કહ્યું. આ દેશની તાકાત, તમારા સૈન્યમાં જે શિખંડી છે, એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે, અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું.
હું એ વાતોમાં બીજા વખત કંઈ લંબાવે અને ઘણી વખત ધંધોરમાં બોલ્યો છું એટલે મારી વાતો લંબાવવાની જરૂરિયાત નથી. ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું, હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું. જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે. આગળ રાખો, હું અત્યારે મૂકી દઈ, ટૂંકમાં વાત કરું. અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા. દાદો ભીષ્મ વિંધાણા ધરતીમાં પડ્યા. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા ધીમા ભીષ્મના ઢારા હાલતા થયા. એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પહેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે, લોક કથા એમ કહે છે કે ગંગાજી પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે તારે આ બધું કરવું તું એટલે હું કંઈ વચમાં આવી અને અટણતન કંઈ કહેવાય નથી આવી, હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા ભીષ્મનું મારા દેવદત્તનું છેલ્લું મોઢું જોવા આવી, તને કંઈ કહેવા નથી આવી, પણ આ તો ભટકાઈ ગયો ને એટલે બે વેણ તને કહેતી જાઉં. અને પછી માં ગંગા બોલ્યા તા કે કૃષ્ણ એક હિજડાનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક વખત એને રથમાંથી શિખંડીને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિકર હું તાકાત છે, આ તો હિજડાના ઓથે ઘા કરાવે. માટે ધાવ દે રે મારા પેટ ધાવી લે જે ખૂબ દ્રવી ને યાદ રે શિવા ખૂબ દ્રવી ને યાદ રે. ¡Gracias!